આજે આપણે જે છે ચેપ્ટર નંબર 6 ઇલેક્ટ્રોલાઇસિસ એટલે કે વીજ વિઘટન, તો વીજ વિઘટન વિશે આપણે માહિતી મેળવવાની છે. હા, ઇલેક્ટ્રોલાઇસિસ. હવે વીજ વિઘટન જે છે એનું મેઇન, તો વોટ ઇઝ ઇલેક્ટ્રોલાઇસિસ, એનો એમ શું એ શું છે ઇલેક્ટ્રોલાઇસિસ, વીજ વિઘટન? ઇટ્સ એન કેમિકલ ડિપોઝિશન ઓફ અ કમ્પાઉન્ડ ઇન ટુ ઇટ્સ કન્સ્ટિટ્યુઅન્ટ એલિમેન્ટ્સ બ્રાઉટ અબાઉટ બાય અ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક કરંટ. હવે તો શું થાય? તો કે ભાઈ, ઈ જે છે ને કેમિકલ ડિપોઝિશન, એક રાસાયણિક જે છે વિઘટનની પ્રક્રિયા છે, તેની તો કે કમ્પાઉન્ડ્સની, એના ઘટકોની, બરાબર છે? ઇન ટુ ઇટ્સ કન્સ્ટિટ્યુન્ટ એલિમેન્ટ્સ, કે એના નાના નાના જે ઘટકોની અંદર જે છે ને એ રૂપાંતરિત થઈ જાય છે. સેના દ્વારા? તો કે ભાઈ, વિદ્યુત પ્રવાહના વહન દ્વારા. જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ પ્રવાહીમાંથી, એનો અર્થ એવો થાય ગુજરાતી એવું થાય, જ્યારે કોઈ પ્રવાહીમાંથી વીજ પ્રવાહ પસાર કરીએ છીએ, આપણે વીજ પ્રવાહ પસાર કરીને તેનું તેના ઘટકોમાં વિઘટન કરવાની પ્રક્રિયાને વીજ વિઘટન કહેવામાં આવે છે. કોઈ પ્રવાહીમાંથી વીજ પ્રવાહ પસાર કરીને તેનું તેના ઘટકોમાં વિઘટન કરવાની પ્રક્રિયાને વીજ વિઘટન કહેવામાં આવે છે. હવે આ વીજ વિઘટન જે છે એની અંદર શું શું આવે છે? તો કે ડાયરેક્ટ કરંટ, ડાયરેક્ટ કરંટ ઇઝ પાસ્ડ થ્રુ ધ કમ્પાઉન્ડ, બરાબર છે? આ જે ઘટકો હોય અથવા તો જે દ્રાવણ હોય તેમાંથી ડાયરેક્ટ કરંટ પાસ કરવામાં આવે છે. તો કમ્પાઉન્ડ કેન બી ઇન મોલ્ટન ઓર એક્વસ સ્ટેટ, બરાબર છે? એ એક પીગળેલી અવસ્થામાં હોય અથવા તો એક પીગળવાની અવસ્થામાં હોઈ શકે. પછી ઇલેક્ટ્રિક કરંટ, ઇલેક્ટ્રિકલ એનર્જી. હવે આ જે ઇલેક્ટ્રિકલ એનર્જી છે ફ્રોમ ધ ડાયરેક્ટ કરંટ ઇઝ ચેન્જડ ઇન ટુ અ કેમિકલ એનર્જી ધ ડિકમ્પોઝિશન ઓફ ધ કમ્પાઉન્ડ. એટલે કે શું? આ જે ઇલેક્ટ્રિકલ એનર્જીના હિસાબે ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે ને એનું શું થાય છે? તો કે ભાઈ, રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થઈ જાય છે. વિદ્યુત ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે, એન્ડ ધેટ્સ વાય જે ઘટકો જે છે બરાબર એનું વિઘટન થઈ જાય છે. વન કોમન એક્ઝામ્પલ ઇઝ ધ ઇલેક્ટ્રોલાઇસિસ ઓફ વોટર, બરાબર છે? આનું એક સામાન્ય ઉદાહરણ જે છે પાણી છે. પાણીની અંદર જે શું થઈ જાય છે, એના ઘટકો જે છૂટા પડી જાય, એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન એવી રીતના બે ઘટકો એમાં બની જાય. વીજ પ્રવાહમાંથી જ્યારે વીજ પ્રવાહ તમે પસાર કરો ને ત્યારે એમાં દ્રાવણનું વિદ્યુત વિશ્લેષણ થાય છે, બરાબર? અને એ વિદ્યુત વિશ્લેષણની પ્રક્રિયા એટલે કે ઇલેક્ટ્રિકલ કમ્પોઝિશન કરવા, ડિકમ્પોઝિશન કરવાની જે આ પ્રક્રિયા જે છે ને એના માટે જ આ ઇલેક્ટ્રોલાઇસિસ જે છે ને એ આખો ટોપિક ઇન યુઝ છે, ઉપયોગમાં લેવામાં આવે છે. હવે ઇલેક્ટ્રોલાઇટ જે છે એટલે કે ઇલેક્ટ્રિકલી કન્ડક્ટિવ લિક્વિડ, એને કહેવામાં આવે ઇલેક્ટ્રોલાઇટ્સ. હવે આજે ઇલેક્ટ્રોલાઇટ્સ એન્ડ નોન ઇલેક્ટ્રોલાઇટ્સ એના વિશે આપણે વાત કરીએ, તો ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે ને એ તેવા લિક્વિડ છે કે જેની અંદરથી ઇલેક્ટ્રિક કરંટ પસાર થઈ શકે છે, બરાબર? યુ કેન ટ્રાન્સફર ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ ધેટ લિક્વિડ, ધેટ લિક્વિડ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોલાઇટ્સ, બરાબર? એને તમે ઇલેક્ટ્રોલાઇટ કહી શકો. ઇલેક્ટ્રોલાઇટનું ગુજરાતી થશે વીજ દ્રાવણ, અને નેક્સ્ટ આવે છે નોન ઇલેક્ટ્રોલાઇટ્સ. નોન ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે લિક્વિડ ધેટ કેન નોટ ટ્રાન્સફર ઇન ટુ ઇટ, ધેટ કેન નોટ ટ્રાન્સફર ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ ઇટ, ઇટ કેન નોટ બી એબલ ટુ ટ્રાન્સફર ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ ઇટ, ધેટ લિક્વિડ ઇઝ કોલ્ડ નોન ઇલેક્ટ્રોલાઇટ્સ. એટલે કે અવીજ દ્રાવણ, આ એક એવા અવીજ દ્રાવણ હોય છે કે તેઓ જે છે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેવામાં, થવા દેતા નથી, તો એને નોન ઇલેક્ટ્રોલાઇટ્સ કહેવામાં આવે છે. નેક્સ્ટ આવે છે ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ. ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ્સ જે છે એમાં એસિડિક સોલ્યુશન, આલ્કલાઇન સોલ્યુશન, સાયનાઇડ સોલ્યુશન, આલ્કલાઇન સાયનાઇડ સોલ્યુશન અને ક્રોમિક એસિડ સોલ્યુશન, દેટ ઓલ આર ધ ટાઈપ્સ ઓફ
ઇલેક્ટ્રોલાઇટ્સ. આ બધા જે છે ને એ ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોલાઇટ, આપણે વીજ દ્રાવણ છે કે જે પોતાની અંદરથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દે છે, બરાબર, અથવા તો એવી શક્તિ ધરાવે છે. ધેટ કેન બી એબલ, ધેટ કેન બી એબલ ટુ ટ્રાન્સફર ઇલેક્ટ્રિક કરંટ ફ્રોમ ઇટ. ઓકે, એન્ડ હવે ઇલેક્ટ્રોકેમિકલ ફોર્સ, બરાબર છે, જે આ ઇલેક્ટ્રોકેમિકલ જે છે કે ટુ વિચ, બરાબર, ઇલેક્ટ્રોકેમિકલ, આ જે ઇલેક્ટ્રોકેમિકલ જે છે એ ઇલેક્ટ્રોકેમિકલ જે છે એના તમે સેલ એટલે કે એના કોષની તમે રચના જુઓ ને તો એને તમે ગેલ્વેનિક કોષ, ગેલ્વેનિક સેલ પણ કહી શકો છો. અને તેની અંદર એક તો ખાલી માહિતી પૂરતું તમને કહી દઉં કે આ ગેલ્વેનિક કોષ જે છે એના પણ ત્રણ પ્રકાર છે, કમ્પોઝિશન સેલ, સ્ટ્રેસ સેલ એન્ડ કોન્સન્ટ્રેશન સેલ, બરાબર, એના આ ત્રણ પ્રકાર છે. હવે આ ઇલેક્ટ્રિકલ કન્ડક્ટિવ લિક્વિડ ઇલેક્ટ્રોલાઇટ વિશે આપણે અંદર ડીપમાં જોઈએ તો એના પાંચે પાંચ પ્રકારના નામ આપણે હમણાં જાણ્યા. હવે એની અંદર આપણે થોડુંક ડીપમાં જાણીએ છીએ. એસિડિક સોલ્યુશન, આલ્કલાઇન સોલ્યુશન, હવે પછી આવે છે સાયનાઇડ સોલ્યુશન. તો આ બધાની અંદર એસિડ, આલ્કલાઇન અને સાયનાઇડ બધી વસ્તુઓ જે છે તેની અંદર ઉમેરવામાં આવે છે. આલ્કલાઇન સાયનાઇડ્સ અને ક્રોમિક સાયનાઇડ્સ, આ સિવાય બીજા પાંચ પ્રકાર જે છે એ પણ ઇલેક્ટ્રોલાઇટ એટલે ઇલેક્ટ્રોલાઇટ્સના પ્રકાર છે. આપણે આના વિશે ડીપમાં પછી માહિતી મેળવીશું. નેક્સ્ટ આવે છે એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. એપ્લિકેશન ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ જે છે એની અંદર ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ, ખાસ કરીને એ તમને એક્ઝામમાં પૂછાય એવો ક્વેશ્ચન એ થશે કે વોટ આર ધ ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રો લાઇસિસ. વીજ જે વિઘટન જે છે એનું ઇન્ડસ્ટ્રીની અંદર, ઉદ્યોગની અંદર શું ઉપયોગ રહે છે, આ બધું શું ઉપયોગ છે. હિયર આર સમવોટ ધ ટાઈપ ઓર ધ સમ ઓર ધ એપ્લિકેશન્સ ઓફ ઇલેક્ટ્રોલાઇસિસ. અહીંયા મેં છ જે મને સારી લાગી એ મેં લખેલી છે અહીંયા મને, બરાબર છે. આ સિવાય પણ બીજી એપ્લિકેશન્સ અવેલેબલ છે, યુ કેન કેરી ઓન, તમે એ પણ સમજી શકો છો અને યુ કેન મેમરાઇઝ ઓલ દેટ, તમે એ પણ યાદ રાખી શકો છો. અને મેં અહીંયા અત્યારે છ જે એકદમ ઇઝી હતી એ મેં લીધી છે. એમાં પહેલી આવે છે ઝિંક કોટિંગ ઓન સ્ટીલ ટુ ગેટ ગેલ્વેનાઇઝ પ્રોડક્ટ. સ્ટીલ ઉપર જસતનું પડ ચડાવીને, સ્ટીલ ઉપર જસતનું પડ ચડાવીને શું કરવામાં આવે તો કે ભાઈ ગેલ્વેનાઇઝ્ડ પ્રોડક્ટ મેળવવા. દેન આફ્ટર કેડમિયમ ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર, આ મરીનના ઉપયોગમાં આવે એવી વસ્તુ છે કે કેડમિયમનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું, બરાબર, એ પણ ક્યારે તો કે ખાસ કરીને મેટલ અથવા તો સ્ટીલની ઉપર, બરાબર. પછી આ ફેરસ પ્રોડક્ટ્સની અંદર, પછી નેક્સ્ટ આવે છે ડેકોરેશન માટે નિકલનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. પછી ઘસારા પ્રતિરોધક મટીરિયલ જનરેટ કરવા માટે ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. દેટ ઓલ આર ધ ઇલેક્ટ્રોપ્લેટિંગ, બરાબર. પછી નેક્સ્ટ આવે ગિયર. તો ગિયર બનાવવા માટે અને આ સિવાય ગિયરની સાથે સાથે તમે બીજા મટીરિયલ્સ પણ એમાં તમે બનાવી શકો છો. એ બધાની સાથે એના માટે શું કરવામાં આવે, ઉપરનું ઇલેક્ટ્રોપ્લેટિંગ જે છે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પછી તમે સિલ્વર ઇલેક્ટ્રોપ્લેટિંગ પણ કરી શકો ફોર જ્વેલરી, જ્વેલરી, કટલેરી, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, બરાબર, આ બધા માટે તમે સિલ્વર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી શકો. એ સિવાય ડેકોરેશન માટે પણ ઘણી બધી જગ્યાએ ઉપયોગ થાય છે નિકલ ઇલેક્ટ્રોપ્લેટિંગ. અને એ સિવાય બીજા ઇલેક્ટ્રોપ્લેટિંગ, ગોલ્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ પણ ડેકોરેટિવ માટે થાય છે, બરાબર, જ્વેલરી માટે અને એના માટે પણ. અને દેન ઓલ્સો વિયર રેઝિસ્ટન્સ, દેન આફ્ટર ઇલેક્ટ્રોપ્લેટિંગ ફોર કિચન
किचन वेयर्स मार्ट है ना, इंस्ट्रूमेंट्स, टीन कैंस, फूड कंटेनर्स, रेफ्रिजरेटर्स, दैट ऑल आर द टाइप्स ऑफ इलेक्ट्रो यूजेस ऑफ और एप्लीकेशन ऑफ इलेक्ट्रोलाइसिस, एंड दैट ऑल कैन बी एबल टू यूज इन इंडस्ट्रियल एप्लीकेशंस। तो बधाई जैसे इंडस्ट्रियल एप्लीकेशंस की अंदर पर एनो उपयोग थाय छे। नेक्स्ट आवे छे कोरोजन। कोरोजन एटले के गुजराती थासे खमण। वॉट इज कोरोजन? इट्स एन ग्रेजुअल डिस्ट्रक्शन ऑफ मटीरियल बाय केमिकल एंड और इलेक्ट्रोकेमिकल रिएक्शन विथ देर एनवायरमेंट। सामान्य रीते आपणे कही शकीए केम के भाई रासायणिक अथवा तो विद्युत साथे रासायणिक जे वीज रासायणिक प्रक्रिया होय एनु रिएक्शन थासे कोई मेटल उपर अने तेनु घटकोमां रूपांतरण थई जवुं, दैट इज विच इज कॉल्ड कोरोजन। तमे ने कोरोजन कही शको। कोरोजन जे छे ए केमिकली इलेक्ट्रोकेमिकली बने रिएक्शन द्वारा थे, एनवायरमेंटली रिएक्शन द्वारा थाय छे, बराबर छे। अने बीजी रीते तमे एम कही शको कि भाई रासायणिक अने इलेक्ट्रोकेमिकल, बराबर छे, रासायणिक अने वीज रासायणिक બંનેનું રિએક્શન થવું તેની સાથે વાતાવરણ સાથે અને ગ્રેજ્યુઅલ ડિસ્ટ્રક્શન થવું મેટલનું, બરાબર। જ્યારે કોઈ ધાતુને વાતાવરણમાં રાખવામાં આવે છે ત્યારે તેના પર રાસાયણિક અથવા તો વીજ રાસાયણિક પ્રક્રિયા દ્વારા રિએક્શન થાય છે તેને તમે ખવાણ કહી શકો। હવે આજે ખવાણ જે છે કોરોઝન, ઇટ્સ એ નેચરલ પ્રોસેસ that converts a refined metal into a more chemically stable form such as oxide, hydroxide or sulfur। What is that? આશું કેવા માંગે છે? કોરોઝન જે છે ને એ એક સામાન્ય પ્રક્રિયા છે, બરાબર, નેચરલ પ્રક્રિયા છે। અને તે શું કરે છે કે ભાઈ જે મેટલ જે છે એને રિફાઈન કરીને, રિફાઈન મેટલ કરેલી હોય તમે કોઈ બી મેટલને તમે બનાવેલી હોય તો બનાવેલી મેટલ જે છે એને તે રાસાયણિક રીતે વધારે સ્ટેબલ બનાવે છે। કઈ રીતના? તો કે એમાંથી ઓક્સાઇડ જનરેટ કરે છે, હાઇડ્રોક્સાઇડ જનરેટ કરે છે અને સલ્ફાઇડ જનરેટ કરે છે। ધેન ટાઈપ્સ ઓફ કોરોઝન, ટાઈપ્સ ઓફ કોરોઝન ની અંદર આપણે જોઈએ તો યુનિફોર્મ કોરોઝન, ફિટિંગ કોરોઝન, સ્ટ્રેસ કોરોઝન, બાયોલોજિકલ કોરોઝન, ગેલ્વેનિક ક્રેવાઇસ, then also selective erosion, integrated surface fretting, okay, high temperature corrosion, approximately 10 to 12 types of corrosion are available। દસ થી બાર પ્રકાર જે છે એ કોરોઝનના એટલે કે ખવાણના અવેલેબલ છે। અને એક બીજી વસ્તુ કે આપણે અહીંયા જે વાત કરી ઇલેક્ટ્રોપ્લેટિંગ, તો સરફેસ કોટિંગ, સરફેસ કોટિંગ થ્રુ ઇલેક્ટ્રોલાઇસિસ ઇઝ કોલ્ડ ઇલેક્ટ્રોપ્લેટિંગ। બરાબર, આપણે કોઈની પણ સરફેસ ઉપર જે આપણે કોટિંગ કરીએ છીએ, બરાબર, એ તમે વીજ વિઘટન દ્વારા તમે કરો તો એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં કહેવામાં આવે। તમે કોઈ સરફેસની ઉપર કોટિંગ કરો છો અને તે વીજ વિઘટનની પ્રક્રિયા દ્વારા કરો તો તેને ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવામાં આવે છે, ઓકે। કોરોઝન, હવે કોરોઝનની અંદર આપણે જોઈએ તો જે આઈએમપી આમાંથી જે છે એ આપણે ચાર પ્રકાર વિશે ડીપમાં માહિતી મેળવશું। એમાં પહેલું આવે છે યુનિફોર્મ ઓર છે જનરલ કોરોઝન। યુનિફોર્મ કોરોઝન ડિફાઇન એઝ અ ટાઈપ ઓફ કોરોઝન અટેક ધેટ ઇઝ મોર ઓર લેસ યુનિફોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ ઓવર ધ એન્ટાયર એક્સપોઝ સરફેસ ઓફ અ મેટલ। વોટ ઇટ મીન્સ, એનો મતલબ એમ થાય કે કોઈ ધાતુની સપાટી ઉપર જ્યારે યુનિફોર્મલી એટલે કે સમાન રીતે પૂરેપૂરા સપાટી ઉપર ખવાણ થવું તેને કહેવામાં આવે છે યુનિફોર્મ કોરોઝન। અને આ જે કોરોઝન અટેક છે વિચ ઇઝ કોલ્ડ ડિટેરિયોરેશન કહેવામાં આવે છે। હવે યુનિફોર્મ કોરોઝન ઓલ્સો રિફર્સ ટુ ધ કોરોઝન ધેટ પ્રોસીડ at approximately the same rate over the exposed metal surface। જે સપાટી હતી મેટલની જે સપાટી છે ધાતુની જે સપાટી જે છે એ સપાટીની ઉપર
આ જે કોરોઝન થાય છે, યુનિફોર્મ કોરોઝન, તે સમાન રીતે, સામાન્ય રીતે એપ્રોક્સિમેટલી, એટલે કે સામાન્ય રીતે જે છે એપ્રોક્સિમેટલી, એ સમાન રીતે જે છે ને એ આખે આખી સપાટીની ઉપર, પૂર્ણતઃ સપાટીની ઉપર ફેલાય છે, પ્રક્રિયા કરે છે. ખાસ કરીને તમને ખબર છે કાસ્ટ આયરન છે, સ્ટીલ જે છે, બરાબર છે, કે જે યુનિફોર્મલી કોરોઝન જ પામે છે. ક્યારે? જ્યારે એટમોસ્ફિયરના સંપર્કમાં આવે છે, સોઇલ છે અથવા નેચરલ વોટર, અથવા તો લીડિંગ ઓફ ધ રસ્ટી અપિયરિંગ, બરાબર છે, કોઈ કોઈ ધાતુ શું કહેવાય, ધૂળ અને રજકણોના ને એવા સંપર્કમાં આવશે, બરાબર છે, ભેજવાળા વાતાવરણના સંપર્કમાં આવશે, એટલે એ જે છે યુનિફોર્મલી કોરોઝન થાય છે. અને હિયર આર ધી એક્ઝામ્પલ ઓફ યુનિફોર્મલી કોરોઝન પ્લેટ, બરાબર, યુનિફોર્મલી કોરોઝન. જો અહીં તમને રાઈટ સાઈડ જે છે ને એ મેઇન પ્લેટ છે, બરાબર છે, સ્ટીલની કે એવી, બરાબર. હવે જ્યારે એ કોરોઝન થઈ ગયું છે પછી તે આવી દેખાય છે, બરાબર, પહેલાં આવી હતી, હવે આવી, એટલે ટૂંકમાં યુનિફોર્મલી કોરોઝન પામે છે. નેક્સ્ટ આવે છે ફિટિંગ કોરોઝન. ફિટિંગ કોરોઝન એટલે કે ધીસ ટાઈપ ઓફ કોરોઝન અકર્સ ડ્યુ ટુ મેટલ લોસ બાય ધ ઇલેક્ટ્રો કેમિકલ પ્રોસેસ ફ્રોમ ધ સરફેસ ઓફ પોઝિટિવ પોલારિટી પાર્ટ્સ, બરાબર. ફિટિંગ કોરોઝન ઇઝ ધ લોકલાઇઝ કોરોઝન, બરાબર છે. શું થાય છે, ફિટિંગ કોરોઝન જે છે ને એવું છે કે જે ધન ધન પોલારિટી વાળા હોય ને એ, બરાબર છે, પોઝિટિવ પોલારિટી વાળા પાર્ટ, બરાબર છે, ધન પોલારિટી વાળા જે પાર્ટ્સ હોય ને તે ઘન પોલારિટી વાળા પાર્ટ્સની સપાટી પર ઇલેક્ટ્રોકેમિકલની પ્રક્રિયાથી જે છે ને આ છે ને ખવાળ જે છે ને એ થાય છે, ઇલેક્ટ્રોકેમિકલ પ્રક્રિયા. ફિટિંગ કોરોઝન ઇઝ ધ લોકલાઇઝ્ડ કોરોઝન ઓફ અ મેટલ સરફેસ કન્ફાઇન્ડ ટુ અ પોઈન્ટ ઓર અ સ્મોલ એરિયા. આ કોરોઝન જે છે ને એ શું થાય ખબર છે, એક કોઈ પોઈન્ટ, એક પર્ટિક્યુલર એક પોઈન્ટ ઉપર અફેક્ટ કરે, અટેક કરે, બરાબર છે, કે જે પોઝિટિવ પોલારિટી ધરાવતું હોય, આખે આખી સરફેસ ઉપર ન અટેક કરે, બરાબર છે. અને ધેટ ટેક્સ ધ ફોર્મ ઓફ કેવિટી. પછી એ જે છે ને નાના એવા છિદ્રનું, નાના એવા એકાદ હોલનું કે કાણાનું સ્વરૂપ ધારણ કરે છે, બરાબર. અને એ ફિટિંગ કોરોઝન જે છે ને ઇઝ ધ વન ઓફ ધ મોસ્ટ ડેમેજિંગ ફોર્મ ઓફ કોરોઝન, બરાબર છે. જો આ શું છે કે ભાઈ, જે ફિટિંગ ખવાણ જે છે ને એક સૌથી વધારે ડેમેજ કરતું ખવાણનો પ્રકાર છે. કારણ કે કોઈ પણ એક કોઈ પણ સપાટી એની એક જગ્યાએ કરી એને વધારે કોરોઝન એટલે ખવાણ ઉત્પન્ન કરે. અને ઘણી વખત એવું થાય કે એ આપણને ખ્યાલ પણ ન આવે કે પાછળની સાઈડમાં કે આગળની સાઈડમાં કે મેટલની અંદર ક્યાં આવી રીતનું ખવાણ થયું છે. અને ડે બાય ડે જે છે ને એ ખવાણ એ અંદરની સાઈડમાં ઇન્ક્રીઝ થતું જાય, જે કેવીથી બને એવી છિદ્ર બને અંદરની સાઈડમાં ઇન્ક્રીઝ થતું જાય, અને ત્યાંથી સપાટ ત્યાંથી મેટલ જે છે ને ક્રેક થાય, અને ક્રેક થાય ને ત્યારે આપણને ખ્યાલ આવે કે અહીંથી ખવાણ થયું છે, એટલે તમને ખ્યાલ બહુ ઓછો પડે, બરાબર છે. અને ફિટિંગ કોરોઝન જે છે ને ઇઝીલી ફાઉન્ડ ઇન મેટલ્સ અને અલોય, બરાબર છે, ધાતુ અને મિશ્ર ધાતુની અંદર તમને જોવા મળે, જેમ કે એલ્યુમિનિયમ છે, એટલે ટૂંકમાં એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ, એસએસની મિશ્ર ધાતુ, બરાબર, પછી એસએસની બીજી અલોય બીજી બીજી મિશ્ર ધાતુઓ, બરાબર છે, કે વેન ધ અલ્ટ્રા થિન પેસિવ ફિલ્મ ઓક્સાઇડની આખી ફિલ્મ હોય ને ઇઝ કેમિકલી ઓર મિકેનિકલી ડેમેજ, બરાબર, એની આખી આખી એક જે ઓક્સાઇડની આખી ફિલ્મ હોય ને, એટલે કે એક આખી સપાટી હોય ને એ આખી આખી રાસાયણિકલી અથવા તો યાંત્રિક છે ને કે જે ડેમેજ થઈ ગયું હોય ને એની સપાટી પર આ ખાસ અસર કરે, એન્ડ ડઝ નોટ ઇમિડિયેટલી રીપેસિવ, બરાબર, એને તમે વરી પાછી તમે એને પછી જનરેટ ન કરી શકો, બરાબર, આવી રીતની એની અંદર એક ખામી જનરેટ થઈ ગઈ. ફિટિંગ કોરોઝનનું આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ફોલોવિંગ ફોટો શોઝ ધ ફિટિંગ કોરોઝન ઓફ SAF 2304 ડુપ્લેક્સ સ્ટેનલેસ સ્ટીલ આફ્ટર એક્સપોઝર ઓફ 3.5% NaCl સોલ્યુશન, બરાબર છે. જ્યારે SAF 2304 ડુપ્લેક્સ SS જૂનનું આ જે મટીરિયલ હતું ને એ મટીરિયલની સપાટી ઉપર જે છે ને 3.5% NaCl સોલ્યુશન દ્રાવણ નાખ્યું ને પછી જે છે ને આવી રીતની અસર જુઓ ત્યાં જોવા મળેલી છે, બરાબર. એક નાનું એવું એક કોરોઝન જે છે ને એ તમને
દેખાય હવે નાનો એવો હોલ, આ તો માઇક્રોસ્કોપ દ્વારા ઝૂમ કરેલું છે, બાકી એકદમ નાનો એવો હોલ હોય. જો ફિટિંગમાં શું થાય, જો આવી રીતનું થાય, એક તો કેવિટી જનરેટ થાય, એવી નાનું એવું છિદ્ર જનરેટ થાય, પછી આવી રીતના સીધો આમ ડીપ હોલ જનરેટ કરે, હા પછી આવી રીતનું, આવી રીતના જનરેટ કરે. એટલે અહીંથી જ્યારે પણ સપાટી ક્રેક થાય ને જનરલી, ત્યારે તમને ખ્યાલ આવે કે ફિટિંગ કોરોઝન જે છે ને એ આવી રીતનું થયું છે, બાકી તમને ઘડીકમાં ખ્યાલ આવે નહીં. નેક્સ્ટ આવે છે ગેલ્વેનિક કોરોઝન. ગેલ્વેનિક કોરોઝન જે છે એ પણ એક ગેલ્વેનાઇઝ, એટલે કે કોઈ લેસ એક્ટિવ ધાતુઓ હોય ને એની ઉપર વધારે થાય. જ્યારે કોઈ લેસ એક્ટિવ ધાતુનો કેથોડ, બરાબર, કેથોડ એટલે પોઝિટિવ, કેથોડ એ ક્રિયાશીલ ધાતુના એનોડ સાથે, ક્રિયાશીલ ધાતુના એનોડ સાથે સોલ્યુશનમાં રાખી સેલ બનાવવામાં આવે ત્યારે વીજ પ્રવાહ શરૂ કરતાની સાથે જ કેથોડ મટીરિયલનું તેના ઝડપથી ટૂંકમાં ખવાણ જે છે ને એમાં થાય છે. વોટ ઇઝ ધેટ, એનો શું અર્થ છે કે એક કેથોડ હોય અને એક એનોડ હોય, બરાબર, કેથોડ અને એનોડ તરફથી જ્યારે એ વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ને ત્યારે એની વચ્ચેની જે જગ્યા હોય ને એની વચ્ચે તમને ઇલેક્ટ્રોકેમિકલ રિએક્શનના હિસાબે ખવાણ જે છે ને જોવા મળે છે. હિયર ઇઝ ધ એક્ઝામ્પલ, જો અહીં તમને એક્ઝામ્પલ તમને જોવા મળે. ગેલ્વેનિક કોરોઝન જે છે ને એનું બીજું નામ જે છે ને બાય મેટાલિક કોરોઝન છે, અથવા તો તમે એને ડિસિમિલર મેટલ કોરોઝન પણ કહી શકો. ડિસિમિલર મેટલ કોરોઝન થી તમને ખ્યાલ આવી જશે કે શું હોય. આમાં છે ને એવી બે ધાતુઓનું જોડાણ હોય છે કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયા જે છે ને એમાં રિએક્શન જનરેટ થઈ શકે, એટલે કે રાસાયણિક પ્રક્રિયા થાય આ બે મેટલ. અને જ્યારે આ બે પ્રક્રિયા થશે ને ત્યારે એની બેની જે જોઈનિંગની સપાટી હશે ને એ સપાટીની આજુબાજુનો જે ભાગ હશે ત્યાંથી એ બંને ધાતુ જોઈન થતી હશે, ત્યાં તે રાસાયણિક પ્રક્રિયા જનરેટ કરશે અને ઇટ્સ એન ડિફેક્ટ, બરાબર, પછી આ ડિફેક્ટ જનરેટ કરે. એટલા માટે આને ડિસિમિલર મેટલ કોરોઝન કહેવામાં આવે, બરાબર છે. એ સમટાઈમ્સ કોલ્ડ ઇઝ ડિફાઇન્ડ એઝ એક્સેલરેટેડ કોરોઝન ઓફ અ મેટલ બીકોઝ ઓફ એન ઇલેક્ટ્રિકલ કન્ટેન્ટ ઇન્ક્લુડિંગ ફિઝિકલ કોન્ટેક્ટ વિથ મોર નોબલ મેટલ ઓર નોન મેટાલિક કન્ડક્ટર ધ કેથોડ ઇન અ કોરોઝિવ ઇલેક્ટ્રોલાઇટ, બરાબર છે. કોઈ ખવાણ થઈ શકતું હોય એવું બીજ દ્રાવણ હોય, બરાબર છે, અને ખવાણ થવાનું છે. શા માટે મેટલની વસ્તુ, શા માટે, કારણ કે ઇલેક્ટ્રિકલ કોન્ટેક્ટ જે કોન્ટેક્ટ જે છે, વિદ્યુત વિદ્યુતનો કોન્ટેક્ટ થાય છે, બરાબર છે, વિદ્યુત પ્રવાહનો કોન્ટેક્ટ થાય છે અને સાથે સાથે ફિઝિકલ કોન્ટેક્ટ થાય, એટલે કે બે સપાટી જે છે ને એ એકબીજાથી જોઈન્ટ છે અને ત્યાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે પાછો, બરાબર. તો શું થશે, એ જે મેટલ જે છે અને એ સિવાય નોન મેટલિક કદાચ કન્ડક્ટર હોય પણ એ બેની સાથે એક ખવાણ જનરેટ કરશે, બરાબર, અને ગેલ્વેનિક કોરોઝન કહેવામાં આવે. ગેલ્વેનિક ખવાણ જે છે ને એ અલગ અલગ ધાતુના સંપર્કમાં આવતા થાય છે, એ આપણે ખાલી યાદ રાખીએ. જેમ કે તમે એનું એક્ઝામ્પલ તમે લઈ શકો, સપોઝ કે કોપરનો પાઇપ હોય અને કાસ્ટ આયરનનો પાઇપ, કોપરનો પાઇપ, બરાબર, તાંબાનો એક પાઇપ હોય અને કાસ્ટ આયરનનો પાઇપ હોય, એ બંને જ્યારે તમે જોઈનિંગ કરો ને ત્યારે તમને ગેલ્વેનિક કોરોઝન જોવા મળે છે. સ્ટીલનો પાઇપ હોય અને કોપરનું પાઇપ અથવા તો કોપરનો કોઈ તાર કે એવું તમે લીધું હોય તો તેની અંદર પણ જોવા મળે છે, બરાબર, તો એમાં તમે ગેલ્વેનિક કોરોઝન તમે જોઈ શકો, બરાબર. પછી બે અલગ અલગ ધાતુઓને સપોઝ કે તમે આ બે વચ્ચેનો કોન્ટેક્ટ તમે જો ન રાખો ને, કોન્ટેક્ટની વચ્ચે તમે ગમે કંઈક બીજું પ્રોપર્ટી અથવા ગમે બીજું લેયર કેવું મૂકી દો ને તમે, તો તમે આ કોરોઝન જે છે ને તમે રિડ્યુસ કરી શકો, બરાબર છે, અને તમે જે ખવાણ થતું અટકાવી શકો, બરાબર. અને મશીન બનાવવા માટેના જે જોડાણ બનાવવામાં આવતા હોય ને ત્યારે એક જ ધાતુના બનાવવાથી છે ને આ જે ખવાણ જે છે ને એ ઓછું થાય છે, એટલા માટે એક જ મેટલના છે ને જનરલી બધા મશીનના પાર્ટ છે ને એ બનાવવામાં આવે એના હિસાબે, આના હિસાબે, નહીંતર ગેલ્વેનિક કોરોઝન થવાની શક્યતાઓ રહે છે, બરાબર. ગેલ્વેનિક કોરોઝન કેના ઉપર આધાર રાખે, તો કે એનોડ અને કેથોડ આ બંને ધાતુ વચ્ચેનો ઊંચો વીજ દબાણના તફાવતની ઉપર આધાર રાખે, પછી ઇલેક્ટ્રોલાઇટની વધુ એસિડિટી ઉપર આધાર રાખે, પછી ઇલેક્ટ્રોલાઇટમાં કેથોડ
આગળ ઓક્સિજન વધારે કોન્સન્ટ્રેશન ઇટ ઇઝ કોલ્ડ કોન્સન્ટ્રેશન ઓફ ઓક્સિજન નિયર ઇલેક્ટ્રોલાઇટ કેથોડ ઇલેક્ટ્રોલાઇટ ઓકે નેક્સ્ટ આવે છે ક્રેવાઇસ કોરોઝન હવે જે ક્રેવાઇસ કોરોઝન છે ને સેલ કોન્સન્ટ્રેશનના હિસાબે થાય છે ક્રેવાઇસ કોરોઝન રિફર્સ ટુ ધ લોકલાઇઝ્ડ અટેક અને મેટલ સરફેસ એટ ઓર ઇમિડિયેટલી એડજસ્ટન્ટ ટુ ધ ગેપ ઓર ક્રેવાઇસ બિટવીન ટુ જોઇનિંગ સરફેસીસ જ્યારે બે સરફેસ છે ને એ જોઈન થાય ને તો એ બે વચ્ચેની જોઇનિંગની સપાટી ઉપર જે છે ને આ ક્રેવાઇસ કોરોઝન એક્ઝેક્ટ એની ઉપર અટેક કરે આમાં શું થતું હતું કે જો આખી સપાટી એ સિવાયને થોડોક લેયર વધારે લઈ લેતું હતું બરાબર આવી રીતના આમ જનરેટ થાય રાખે અને હિયર ઇઝ વોટ એ જે સપાટી હોય ને બેની વચ્ચેનો જે કોન્ટેક્ટની સરફેસ હોય ને ત્યાં જ જોઈન કરે એટલે ટૂંકમાં થોડોક આનો એરિયા નાનો હોય એવું તમે કહી શકો એમ બરાબર ધ ગેપ ઓર ક્રેવાઇસ કેન બી ફોર્મડ બિટવીન ટુ મેટલ ઓર અ મેટલ એન્ડ નોન મેટાલિક મટીરિયલ બરાબર આ તમે નોન મેટાલિક મટીરિયલ હોય અને કોઈ બે મેટલ હોય અથવા તો એક મેટલ અને નોન મેટાલિક મટીરિયલ એની વચ્ચે પર તમે ક્રેવાઇસ કોરોઝન તમે જોઈ શકો આઉટસાઇડ ધ ગેપ ઓર વિધાઉટ ધ ગેપ બોથ મેટલ આર રેઝિસ્ટન્ટ ટુ કોરોઝન બરાબર આઉટસાઇડ ધ ગેપ એ ગેપની આઉટસાઇડમાં અથવા તો વિથઆઉટ ધ ગેપ ગેપ વગર બોથ ધ મેટલ આર રેઝિસ્ટન્સ ટુ કોરોઝન બરાબર છે એ ગેપ વગર જે છે ને બાકીની બધી ધાતુ જે છે ને એ કોરોઝનને તમે એ રોકશે બરાબર છે હાઉ ડુ આઈડેન્ટિફાય ક્રેવાઇસ કોરોઝન હવે તમને ક્રેવાઇસ કોરોઝન જે છે ને કઈ રીતે ખ્યાલ આવશે બરાબર છે તો કે ડેમેજ કોઝ્ડ બાય ક્રેવાઇસ કોરોઝન ઇઝ નોર્મલી કન્ફાઇન્ડ ટુ વન મેટલ એટ લોકલાઇઝ એરિયા વિધિન ઓર ક્લોઝડ ટુ ધ જોઇનિંગ સરફેસ કોઈ કેવી લોકલ એરિયા હોય બરાબર છે કે ટૂંકમાં હું એવું ટૂંકમાં કહેવાય એવું માગે છે કે કોઈ સામાન્ય એવી જગ્યા હોય ને કે જ્યાં તમે ઘણી વખત કોઈ બોલ્ટ કોઈ સ્ક્રૂ અથવા તો કોઈ બીજા એવા જે છે વાયર કે એ બધી વસ્તુઓ તમે લગાડતા હો કે જે લોકલ એરિયા હો કે જ્યાં ઘણી વખત મેટલના સંપર્કમાં બીજી મેટલ આવતી હોય અથવા તો મેટલના સંપર્કમાં નોન મેટલ આવતી હોય એવા સમય દરમિયાન એનું જે કોરોઝન જે થાય છે ને એ બંને મેટલની વચ્ચેના ગેપની અંદર વચ્ચે પહેલાં પહેલાં ફીલ થાય બરાબર છે એટલે એ જે સપાટી હોય ને ક્ષારવાળી થઈ જાય બંને વચ્ચેની એક જે સપાટી હોય ને પછી તમે બોલ ઓપન કરો ને તો એ સપાટીની એ ઉપર જે છે ને એનો જે જે કાટ હોય ને ભેગું બહાર આવે બોલ હોય તો સ્ક્રીન તમે ઓપન કરો ને ત્યારે તો એ જે છે ને દેટ ઇઝ કોલ્ડ ક્રેવાઇસ કોરોઝન બરાબર હવે ક્રેવાઇસ કોરોઝન કઈ રીતના ખ્યાલ આવે તો જો એકદમ જો આ જે સરફેસ છે ને એની સપાટીની ઉપર જો તમે બરાબર અહીંયા જો આ જે વચ્ચેનો એરિયા જે છે ને જો અહીંયા કોરોઝન જનરેટ થયું જો અને પછી ગેપ જનરેટ થાય જો અહીંયા બરાબર અને પેલા હે ને એ ટાઈટલી આને જો એની સોલિડ ટૂંકમાં અહીંયા જોઈન કર્યું હતું અને પછી ધીરે ધીરે કરતા જાય જગ્યા થઈ ગઈ જો બરાબર છે હવે આ શું છે વોટ ઇઝ ધીસ બોથ મેટલ આર તો ટાઈપ 316 સ્ટીલ ટ્યુબ 316 સ્ટીલ ટ્યુબ છે એસએસ ની ટ્યુબ છે આખી ટૂંકમાં પાઇપ છે બરાબર છે એન્ડ ટ્યુબ શીટ ફોર્મ હીટ એક્સચેન્જર અને આ જે ટ્યુબની શીટ જે છે ને એ હીટ એક્સચેન્જર જનરેટ કરે છે અને ઇને સી વોટર રિવર્સ ઓસ્મોસિસ બરાબર અને ઇને સી વોટર રિવર્સ ઓસ્મોસિસ આ જે સી વોટર એટલે દરિયાના પાણીમાં જે રિવર્સ ઓસ્મોસિસની પ્રક્રિયા હોય ને એની અંદર આનો ઉપયોગ થાય છે બરાબર ડિસેલિનેશન ડેસેલિનેશન પ્લાન્ટ સફર્ડ ક્રેવાઇસ કોરોઝન ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ ક્રેવાઇસ ગેટ બિટવીન ધ ટ્યુબ એન્ડ ધ ટ્યુબ શીટ બરાબર એટલે આ ટ્યુબની આ શીટ છે અને આ ટ્યુબ છે એસએસની ટ્યુબ બરાબર છે તો આ ટ્યુબની શીટ અને આ એસએસની ટ્યુબ આ બંને વચ્ચે જે છે ને જે ગેપ જે છે ને ત્યાં ક્રેવાઇસ કોરોઝન રેડ ટ્યુબ બિકોઝ વોટ બિકોઝ હિયર ઇઝ ધ સી વોટર રિવર્સ ઓસ્મોસિસ પ્રોસેસ બરાબર અહીંયા વચ્ચે જે છે ને એમાં દરિયાનું પાણી જે છે ને એ અહીંથી પસાર થતું હશે આમાંથી પસાર થતું હશે જેના હિસાબે આ જે સપાટી જે છે ને ધીરે ધીરે કરતા ખવાઈ ગઈ ક્રેવાઇસ કોરોઝન અમે જનરેટ થઈ ગયું છે કારણ કે મેટલ બદલી ગઈ શીટ બદલી ગઈ અને એના હિસાબે અહીંયા જે છે પ્લસ જે સી વોટર કે જેની અંદર તમને ખબર છે ક્ષારના કણો હોય કેમિકલી રિએક્શન જનરેટ થાય તેના હિસાબે આ જે સપાટી જે છે ક્રેવાઇસ કોરોઝન જનરેટ થઈ છે આ